મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં તો છો ને? હા, મજામાં જ હશો, બરાબર ને? તો આગળના વિડિયોમાં આપણે થોડું શીખી ગયા સમય વિશે, તો આજે થોડું વધારે શીખીએ. તો આપણે આગળના વિડિયોમાં શીખી ગયા કે આ જે સેકન્ડ કાંટો છે જે સતત ફરતો રહે છે, ત્યારે આ સેકન્ડ કાંટો જે બાર ઉપરથી શરૂ કરીને ફરી પાછો બાર ઉપર આવે એટલે કેટલી મિનિટ થાય? એક મિનિટ થાય. અને જે આ મિનિટ કાંટો છે તે મિનિટ કાંટો આખું ચક્કર પૂરું કરે, એટલે કે બાર ઉપરથી શરૂ કરીને પાછો બાર ઉપર આવે એટલે કેટલી મિનિટ પૂરી થાય? 60 મિનિટ પૂરી થાય એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય. હવે આગળ જોઈએ, બીજો આપણે શું શીખી ગયા કે આ જે કલાક કાંટો છે તે 12 ઉપરથી શરૂ કરી ફરી પાછો 12 ઉપર આવે એટલે 12 કલાક પૂરા થાય. કેટલા કલાક પૂરા થાય? 12 કલાક પૂરા થાય, એટલે કે 12 ઉપરથી શરૂ કરી ફરી પાછો 12 ઉપર આવે એટલે 12 કલાક પૂરા થાય. અને 12 કલાક પછી ફરી પાછો 13 ઉપરથી શરૂઆત કરે તો ફરી પાછો 24 ઉપર આવે એટલે ફરી પાછા 12 કલાક પૂરા થાય. કેટલા કલાક પૂરા થાય? 12 કલાક પૂરા થાય. હવે મિત્રો, આપણને ખબર છે કે આપણા એક દિવસમાં કેટલા કલાક હોય છે? હા, 24 કલાક હોય છે. તો કેવી રીતે 24 કલાક હોય? તો જુઓ, 12 થી આ 12 એક ચક્કર પૂરું કરે એટલે 12 કલાક પૂરા થયા. અને ફરીથી બપોરે 1 વાગે શરૂ કરે એટલે કે 13 વાગ્યાથી શરૂ કરે અને ફરી પાછા 24 ઉપર આવે ત્યારે આપણા ફરી પાછા 12 કલાક પૂરા થાય એટલે 12 કલાક અને 12 કલાક બરાબર 24 કલાક. અને આપણને તો ખબર છે કે 24 કલાક બરાબર આપણો એક દિવસ. મિત્રો જુઓ, રાત્રિના 12 વાગ્યાથી, ક્યારના? રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યા સુધી આપણે કેટલા લખીએ છીએ? 1 કલાક, 2 કલાક, એવી રીતે આપણે 12 કલાક સુધી લખીએ છીએ, બરાબર? અને રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધી, હવે બપોરના 12 વાગી ગયા, બપોરે 12 વાગી ગયા પછી 1 થી શરૂઆત થાય, પણ 1 થી શરૂઆત નહીં થાય. ક્યાંથી શરૂઆત થાય? બપોરના 12 વાગ્યા થી રાત્રિના 12 વાગ્યા સુધી આપણે શું લખીએ છીએ? 12 તો વાગી ગયા, 12 પછી શું આવશે? 13 કલાક, 14 કલાક, 15 કલાક, તેવી જ રીતે 24 કલાક સુધી. હવે મિત્રો, જ્યાં 24 કલાક પૂરા થાય છે ત્યાં આપણે 00 પણ લખી શકીએ છીએ. હવે જુઓ મિત્રો, આપણે રાત્રિના બાર વાગ્યેથી શરૂઆત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, તો આપણા 11 અને 12 વાગે એટલે બપોરના 12 વાગી ગયા, બરાબર? બપોરના કેટલા વાગી ગયા? 12 વાગી ગયા. હવે જ્યારે બપોરે 12 વાગે છે ત્યાર પછી જે શરૂઆત થાય છે, તો 12 વાગ્યા પછી શાની શરૂઆત થાય? 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 એટલે કે બપોરના 12 વાગ્યા પછી થી રાત્રિના 12 વાગ્યા સુધી આપણે 13 થી 24 કલાક પૂરા કરીએ
છીએ. જો તમને એ તો ખબર પડી ગઈ કે રાત્રિના 12 વાગ્યાથી આપણે બપોરના 12 વાગ્યા સુધી 12 પછી 1 2 3 4 સુધી 12 સુધી લખી શકીએ છીએ. જ્યારે બપોરના 12 વાગ્યા પછી આપણે શું કહીએ છીએ 13 14 15 16 17 18 એવી રીતે આપણે ગણતરી સમય જોઈએ છીએ. હવે જો તમને કોઈ દિવસ કોઈ એમ કે 12 વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે, રાત્રિના 12 વાગ્યા છે, બરાબર? તો રાત્રિના 12 વાગ્યા બરાબર છે. પણ તમને એમ કહે કે સાંજે, સોરી, રાત્રે 8 વાગ્યા છે, રાત્રે 8 વાગ્યા છે, પણ ત્યારે એ તો આપણી 1 થી 12 ની ઘડિયાળ, જે આપણે 1 થી દરેક ઘડિયાળમાં 1 થી 12 સુધીના જ અંકો લખેલા હોય છે, બરાબર? એટલે આપણે સ્વાભાવિક રીતે 8 વાગ્યા છે એ રીતે કહી દઈએ છીએ. પણ ખરેખર રાત્રે 8 વાગે કયો સમય થયો હોય છે? તો જુઓ કેટલા છે, 20. તો 8 કલાક અને ત્યારે આપણે શું કહી શકીએ, 20 કલાક થયા છે એમ પણ આપણે કહી શકીએ. ક્યારે? રાત્રે. પણ સવારે તમને 8 વાગે એમ કે કેટલા વાગ્યા? તો સવારે તો 8 જ વાગે. બપોરે 12 વાગ્યા પછી સમય બદલાય, એટલે કે 13 14 15 ની શરૂઆત થાય. પણ સવારે તો કેટલા હોય? 8 જ હોય. પણ રાત્રે 8 વાગે કેટલા હોય? કેટલા હોય? 8 ની જગ્યાએ કેટલા હોય? 20 કલાક થયા એમ પણ આપણે કહી શકીએ છીએ. તો આપણે બીજું જોઈએ. આપણે જોયું કે રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો સમય, તો આપણે 1 કલાક 2 કલાક એવી રીતે બોલી શકીએ છીએ. તો એની આપણે બીજું શું લખી શકીએ? આપણે જે આ લખીએ છીએ 1, તો એની સાથે આપણે શું લખીએ છીએ બીજું? AM. શું લખીએ છીએ? AM. એટલે રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી આપણે જે પણ સમય લખીએ એની સાથે AM આવે. શું આવે? AM આવે. અને બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી આપણે કયો સમય લખી શકીએ છીએ? ધારો કે 13 કલાક લખીએ, તો 13 કલાકની સાથે શું આવશે? PM આવશે. શું આવશે? PM આવશે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને 13 14 15 એવું આપણે સ્વાભાવિક રીતે બોલતા નથી. આપણે બપોરને 1 વાગ્યો છે, બપોરના 2 વાગ્યા છે, બપોરે 3 વાગ્યા છે. જ્યારે પણ આપણને કોઈ પણ સમય પૂછે છે ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે સાંજે 5 વાગ્યા અથવા તો બપોરે 2 વાગ્યા. પણ આપણે એમ નથી કહેતા કે બપોરે 14 વાગ્યા છે, બપોરે 15 વાગ્યા છે, એવું આપણે બોલતા નથી. પણ અમુક ઘડિયાળ એવી હોય છે કે જેની અંદર આપણને 13 કલાક 14 કલાક 15 કલાક દર્શાવેલું હોય છે, ત્યારે આપણને સરળતા રહે એના માટે આ બે પ્રકારની ઘડિયાળ આપણે જોઈ છે, બરાબર? બાકી આપણે 13 કલાક કે 14 કલાક એવી રીતે બોલતા નથી કે 12 કલાક તો બોલીએ છીએ. પણ 10 કલાક જ્યારે બોલવું હોય રાત્રે, તો આપણે શું કહેવું પડે છે? 22 કલાક થયા એવું આપણે બોલતા નથી. પણ શું કહીએ છીએ? કે રાત્રે 10 વાગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12 કલાક વાળી ઘડિયાળ અને 24 કલાક વાળી ઘડિયાળમાં કેવી રીતે સમય જોઈએ તે શીખીએ. હવે જુઓ, 12 કલાક વાળી ઘડિયાળમાં 1 વાગ્યો છે. 12 કલાક વાળી જે ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે. તો એ જ સમયે 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય? કેટલા વાગ્યા હશે? તો કે 13 વાગ્યા હશે. કેટલા વાગ્યા હશે? 13 વાગ્યા હશે. તો 12 કલાક વાળી ઘડિયાળમાં 1 કલાક, તો 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થશે? 13 કલાક. કેટલા થશે? 13 કલાક. હવે બીજું જુઓ, જે 12 કલાક વાળી ઘડિયાળ છે એમાં 10 અને 25 થઈ છે. કેટલી? 10 અને 25 થઈ છે. હવે મિત્રો, મિનિટમાં કોઈ ફરક પડશે નહીં, મિનિટ તો એ જ રહેશે. પણ કલાક આપણે જે 12 કલાક વાળી ઘડિયાળમાં લખીએ છીએ એ કલાક આપણે 24 કલાક વાળી ઘડિયાળમાં બતાવવાનો છે. તો જો અહીંયા 10 કલાક અને 25 મિનિટ છે, તો અહીંયા કેટલા છે? 10 કલાકના કેટલા છે? અહીંયા 22 કલાક.
તો આપણે અહીંયા 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થયા હશે? 22 કલાક અને 25 મિનિટ. તો હવે બીજું જોઈએ. હવે જો 24 કલાક વાળી ઘડિયાળમાં 20 કલાક અને 35 મિનિટ થયા છે, તો 35 મિનિટ તો બરાબર રહેશે, પણ 20 કલાક છે. કેટલા છે? 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થયા છે? 20 કલાક થયા છે. તો 12 કલાક વાળી ઘડિયાળમાં કેટલા હશે? કેટલા હશે? 8 કલાક હશે. કેટલા કલાક હશે? 8 કલાક. તો 8 કલાક અને 35 મિનિટ. હવે એવી જ રીતે જુઓ કે 24 કલાક વાળી ઘડિયાળમાં 23 કલાક અને 5 મિનિટ થઈ છે, તો 12 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થયા હશે? તો હવે અહીંયા જુઓ, 23 કોના સ્થાને છે? કોના સ્થાને છે? 11 ના સ્થાને. ક્યાં છે? 11 ના સ્થાને. એટલે 24 કલાક વાળી ઘડિયાળમાં જો 23 કલાક થાય, તો 12 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થાય? 11 કલાક અને 5 મિનિટ થાય. તો મિત્રો, આ છે 12 કલાક વાળી ઘડિયાળ અને 24 કલાક વાળી ઘડિયાળનો સમય. મિત્રો, આપણે જોઈ ગયા કે 12 કલાક વાળી ઘડિયાળ અને 24 કલાક વાળી ઘડિયાળ. હવે આપણને ખબર તો છે જ કે એક દિવસ બરાબર 24 કલાક. તો આપણા કેટલા દિવસ છે? તો આપણા 7 દિવસ છે, એટલે કે એક અઠવાડિયાના આપણા 7 દિવસ. તો તમને ખબર છે ને કે આપણા 7 દિવસના નામ શું છે? તો આપણને ખબર છે કે એક અઠવાડિયા 7 દિવસ બરાબર એક અઠવાડિયું. હવે જોઈએ આપણા અઠવાડિયાના વારના નામ. તો સૌથી પહેલા શું આવશે? રવિવાર, પછી સોમવાર, પછી ત્રીજું આવશે મંગળવાર, ચોથો બુધવાર, પાંચમું ગુરુવાર, છઠ્ઠો શુક્રવાર અને સાતમો શનિવાર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા અઠવાડિયાના વારના નામ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. હવે મિત્રો, આપણે જોઈ ગયા 7 વારના નામ, બરાબર. હવે તમે એક દિવસમાં કેટલી પ્રવૃત્તિ કરી શકો છો? એટલે કે આપણે સવારે ઉઠીએ છીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ છીએ ત્યાં સુધીમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, એટલે કે કાર્ય કરતા હોઈએ છીએ. સવારે ઉઠીએ છીએ, બ્રશ ઘસીએ છીએ, ચા નાસ્તો કરીએ, સ્નાન કરીએ, બરાબર. પછી બપોરનું ભોજન લઈએ, રાત્રિનું ભોજન લઈએ, મિત્રો સાથે રમવા જઈએ, રાત્રે સૂઈ જઈએ. ઘણા બધા કાર્યો આપણે એક દિવસમાં કરતા હોય છે. તો આ કાર્યોની તમારે શું કરવાનું છે? તમારી નોટબુકની અંદર નોંધ કરવાની છે કે તમે સવારે કેટલા વાગે ઉઠ્યા, પછી કેટલા વાગે ચા નાસ્તો કર્યો, કેટલા વાગે તમે મિત્રો સાથે રમવા ગયા, કેટલા વાગે સૂઈ ગયા, કેટલા વાગે તમે હોમવર્ક કર્યું, કેટલા વાગે તમે હોમવર્ક કર્યું, બરાબર ને? તો આ જે મેં તમને કાર્ય સોંપ્યું છે એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે, અને નોટબુકમાં ઘડિયાળ દોરવાની છે, બરાબર. ઘડિયાળ દોરવાની અને બાજુમાં લખવાનું કે સવારે ઉઠવાનો સમય. ધારો કે તમારે શું કરવાનું? ઘડિયાળ દોરવાની અને લખવાનું સવારે ઉઠવાનો સમય. સવારે ઉઠવાનો સમય. અને જો તમે 6 વાગે ઉઠતા હોય તો તમારે શું કરવાનું? ઘડિયાળમાં 6 કલાક બતાવવાના. તમે જેટલા વાગે ઉઠતા હોય તેટલા વાગ્યાનો સમય બતાવવાનો. તો આ કાર્ય તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારી નોટબુકમાં તમારે કામ કરવાનું છે. રાત્રે ઊંઘવું અને પછી ઘડિયાળ દોરવાની કે તમે કેટલા વાગે સૂઈ જાઓ છો, પછી સવારે ઉઠવું, શાળાએ જવું, મિત્રો સાથે રમવું, બપોરનું ભોજન લેવું, રાત્રિનું ભોજન લેવું. તમારે તમે જે કાર્ય કરો છો તે કાર્યની નોંધ કરવાની અને કેટલા વાગે કાર્ય કર્યું તેનો તમારે ઘડિયાળમાં સમય બતાવવાનો. આજે બસ આટલું.
આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.